તાજેતરમાં કેન્દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન કરતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશભરના ક્ષત્રિય સંગઠનો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. આજે જામનગરમાં પણ રાજપૂત સમાજના સંગઠનો તથા વિવિધ હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની ભાજપ પાસે માંગ કરી હતી અને જો ટિકિટ નહીં કાપવામાં આવે તો ક્ષત્રિય સમાજ ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી. વિવિધ આગેવાનોએ કરેલ નિવેદન અહીં પ્રસ્તુત છે. ભાજપ સરકાર માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે. હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું, આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો. પાટીલ સાહેબ, મોદી સાહેબ, યોગી આદિત્યનાથ સાહેબ, અમિત શાહ સાહેબ, આવાઓની હરામીઓની ટિકિટ તમે કાપો, અને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું, યાદ રાખજો. જે વાત
ઝાલા મહાકાલ સેના જામનગર નો પ્રમુખ છો, હું ભારતીય જનતા પાર્ટી માં જામનગર સાહેબ યુવા મોરચા માં પ્રમુખ છો. મારો પરિવાર પણ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે, પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પહેલા મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે. હું છે ને આવી પાર્ટીમાંથી રાજીનામા આપું છું. મારા સમાજ પરસોત્તમ રૂપાલાને હું એટલું કહું છું કે ભલે તને રાજકોટથી જે સીઆર પાટીલ સાહેબની સાંજે કોન્ફરન્સ છે જે નિર્ણય આવે, પણ આ રાજકોટનો પ્રશ્ન નથી, ખાલી અમારા ભારતની સમસ્ત રાજપૂતાણીનો પ્રશ્ન છે. અને તું રાજપૂતાણીનું કહ્યો તો તને કહું કે રાજપૂતાણી કોણ હતી? રાજપૂતાણી હતી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રાજપૂતાણી હતી, જે રાણી દુર્ગાવતી હતી, જેના 52 યુદ્ધ અકબર જેને મુગલોને હરાવ્યો હતો, એ રાજપૂતાણી હતી, જે પદ્માવતીમાં રાજપૂતાણી હતી, જેના પેટમાં જેને જન્મેલા ઉદરમાં બાળક હતો ને એને અગ્નિકુંડમાં જેને પોતાનો સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.